ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરીના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ હોવા છતાં પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીના પાર્સલો આવતા બુમરાળ ઉઠવા પામી છે। ત્યારે રાધનપુરમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ હતી। રાધનપુરમાં એક પટણી વેપારીએ અમદાવાદથી દોરી મંગાવી હતી, જેમાં ચાઇનીઝ દોરી પણ આવતા વેપારીએ પોલીસને જાણ કરી હતી। જો કે પોલીસના તપાસમાં તે વેપારીએ જ દોરી મંગાવ્યા હોવાનું સામે આવતા પોલીસે અટકાયત કરી હતી। રાધનપુર શહેરના મુખ્ય બજારમાં પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા વિનોદભાઈ પતંગવાળાએ વિજયલક્ષ્મી ટ્રાન્સપોર્ટમાં અમદાવાદના કાલુપુર ખાતે આવેલ શિવમ ટ્રેડર્સમાંથી પતંગ દોરીનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો, જેમાં ચાઇનીઝ દોરીનું પણ એક પાર્સલ સપ્લાય કરવામાં આવ્યું હતું। આ પતંગ દોરીનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે રાધનપુર ખાતે આવતા પાર્સલમાંથી ચાઇનીઝ દોરીનું પાર્સલ મળી આવ્યું હતું, પરંતુ આ પટણી વેપારીએ છટકબારી ગોઠવી આ પાર્સલ મારું નથી તેમ કહી પોલીસને જાણ કરી હતી। ત્યારે રાધનપુર પોલીસે આ પાર્સલ ક્યાંથી અને કોણે મંગાવ્યું છે તેની સઘન તપાસ હાથ ધરતા આખરે આ વેપારીનું જ નામ સામે આવ્યું હતું, જેથી પોલીસે વેપારી વિનોદ દેવી પૂજકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી।